चलो नमस्ते विद्यार्थी मित्रों, धोरण सात विषय अंग्रेजी आपणे छेल्ला लेक्चरनी अंदर एम कहेवाय के यूनिट नंबर फोर सुधी कम्प्लीटली जे अंग्रेजी पाठ्यपुस्तक छे इंग्लिश टेक्स्टबुक ने संपूर्ण रीते पूर्ण करेल छे। वळी पाछा आपणे ग्रामर तरफ पाछा जई रह्या छीए, त्यारे फरी वार एक सूचना आपू छूं के अंग्रेजी स्वाध्याय पोथी संपूर्ण रीते दरेक विद्यार्थी पूर्ण करी नाखवानी, साथे साथे पाछळ आપેલું જે મોડેલ ક્વેશ્ચન પેપર છે એ પણ પૂર્ણ કરવાનું રહેશે। હવે છેલ્લે આપણે જે ગ્રામરની અંદર છે એમાં ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળનો અભ્યાસ આપણે કર્યો હતો, બરાબર છે। હવે આજે આપણે ડિગ્રી છે એના વિશે ભણવાનું છે, તમારા માટે એક નવો ટોપિક છે, બરાબર છે। અત્યાર સુધી મેં આવો કે ભણ્યા નહોતા પણ હવે ડિગ્રી છે એવી, હા તમને અગાઉના ધોરણમાં ક્યાંક ને ક્યાંકની ચર્ચા કરેલી હશે કે આ ડિગ્રીની વાત, બરાબર છે। પણ કોઈ વાંધો નહીં, યાદ હોય કે ન હોય પણ આજે આપણે અભ્યાસ કરવાનો છે ધ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન એટલે કે તુલનાની કક્ષાએ। તો એના અભ્યાસ દરમિયાન આપણે એમ કહીએ કે ભાઈ ડિગ્રી છે એ ત્રણ પ્રકારની હોય અને ત્રણ પ્રકારની ડિગ્રીના આધારે તમારે જે ક્વેશ્ચન આન્સર છે બ્લેન્ક છે એ કરવાનું હોય છે। તેમાં ડિગ્રીના ત્રણ પ્રકાર છે, બરાબર છે। પહેલું છે એ પોઝિટિવ ડિગ્રી છે, કઈ છે? પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક, કેવું? સમાનતા દર્શક। હવે આને સમજવા જેવું છે, પોઝિટિવ ડિગ્રી સમાનતા દર્શક, તો આની અંદર શું હોય, કઈ રીતના હોય? તો હું તમને એમ કહું કે જો પહેલો એનો ટોપિક છે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન, કમ્પેરિઝન કરવાની છે। તમે ક્લાસમાં કહેશો ને કોઈક જાડો છે, કોઈક પાતળો છે, કોઈક નાનો છે, કોઈક મોટો છે, કોઈકના અક્ષર સારા છે, કોઈકના એકદમ ખરાબ છે, કોઈક ફાસ્ટ દોડી શકે છે, કોઈક ધીમું દોડે છે, તો આ એક પ્રકારની શું થઈ? કમ્પેરિઝન થઈ। બસ સેમ એ વસ્તુ અહીંયા છે કે પોઝિટિવ ડિગ્રી છે એમાં શું બતાવે છે? સમાનતા, કે ભાઈ રમેશ મહેશ જેટલો જ જાડો છે, રમેશ મહેશ કરતા નહીં પણ કેટલો એની જેટલો જ જાડો છે, બરાબર છે। પણ હું એવું કહી દઉં કે રમેશ મહેશ કરતા જાડો છે, રમેશ મહેશ કરતા જાડો છે, તો બીજી ડિગ્રી આવી ગઈ કમ્પેરેટિવ ડિગ્રી, બરાબર। ત્રીજી ડિગ્રી અંદર એવું કે રમેશ સૌથી જાડો છોકરો છે, રમેશ સૌથી જાડો છોકરો છે, એટલે કે જેની હું વાત કરું છું એમાં સૌથી વધારે વધારે જાડો કોણ? તો કે રમેશ છે, બરાબર છે। આ ત્રણ પ્રકારની ડિગ્રી હોય તો સમાનતા દર્શકની અંદર શું હશે એટલે કે પોઝિટિવ ડિગ્રીની અંદર કે જે તમે કમ્પેરિઝન કરતા હશો, કમ્પેરિઝનની અંદર શું હશે કે બંને સરખા હશે, બંને પાતળા હશે, બંને જાડા હશે, બંને ઊંચા હશે, બંને ઠીંગણા હશે, બરાબર છે। આ પોઝિટિવ ડિગ્રી છે એટલે કે એના જેટલો જ હોશિયાર છે, એના જેટલો જ જાડો છે, એવું કાંઈ પણ હોય ને એટલે કે આ પોઝિટિવ ડિગ્રી। તો આની અંદર આવે શું? તો કે હું તમને જે મેઇન એનો ટોપિક છે કહું છું કે એસ અને ખાલી જગ્યા પછી એસ, અહીંયા આવશે વિશેષણ। શું આવશે? વિશેષણ, જે તમે વાક્ય બનાવવાના છો, તમે ખાલી જગ્યાએ જે પૂરવાનો છે એના માટે કામ એસ વિશેષણ એસ, અને યાદ રાખજો પોઝિટિવ ડિગ્રી એટલે કે એસ વિશેષણ એસ। તમને અત્યારે કદાચ ખબર નહીં પણ જ્યારે હું વાક્ય તૈયાર કરીશ ત્યારે તમને વધારે ખ્યાલ આવશે। એક્ઝામ્પલ્સ પણ આપણે લેવા છે પણ હમણાં આપણે આગળ લઈએ, પહેલાં ત્રણે ત્રણ ડિગ્રીની થોડીક માહિતી મેળવીએ। પોઝિટિવ પછી આવશે કમ્પેરેટિવ ડિગ્રી, કઈ? કમ્પેરેટિવ ડિગ્રી। તો આની અંદર શું હશે? તો કે ભાઈ આની અંદર હું અધિકતા દર્શક, કેવું? અધિકતા દર્શક। આનું શું છે? તો જેમ અહીંયા એસ વિશેષણ એઝ આવ્યું એવી રીતે અહીંયા શું કરશું? વિશેષણ, અને વિશેષણની પાછળ આવશે ઈ આર પ્રત્યય અને તરત જ ધ્યેન આવશે, આ યાદ રાખજો। મેં કીધું ને કે રમેશ જાડો છોકરો છે પણ મહેશ એના કરતાં પાતળો છે, રમેશ જાડો છોકરો છે, રમેશ એના કરતાં પાતળો છે, તો એક જાડો અને એક પાતળો વિરોધાભાસ તમને જોવા મળે છે, તો એ આ કમ્પેરેટિવ ડિગ્રી અધિકતા દર્શક, બરાબર છે। ભરત હોશિયાર છોકરો છે પણ મહેશ એના કરતાં પણ હોશિયાર છે, તો જો એક તો હોશિયાર છે જ તે પણ એના કરતાંય હોશિયાર છે, તો એવું બતાવવું હોય તો કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક। અને ત્રીજી જે ડિગ્રી છે સુપરલેટિવ છે, સુપરલેટિવ ડિગ્રી, તો આની અંદર શું આવશે? શ્રેષ્ઠતા દર્શક, કેવું? શ્રેષ્ઠતા દર્શક, સૌથી શ્રેષ્ઠ હોય તે ધોરણ સાતના વર્ગમાં સૌથી હોશિયાર કોણ છે? સૌથી હોશિયાર કોણ છે? તો જે હોય એ લખવું હોય તો એના માટે કઈ આવે? સુપરલેટિવ આવે, કે જેટલો સમૂહ છે એ બધામાંથી સર્વશ્રેષ્ઠ કોણ છે, તો એના માટે સુપરલેટિવ ડિગ્રી આવે,
बराबर है। सौथी जाडो कोण है, सौथी पातळो कोण है, सौथी झड़पी दौड़नार कोण है, तो ए बधु बताववु होय ने तो सुपरलेटिव डिग्री नो उपयोग थाय। अने आनी अंदर शुं आवे तो के पहला ध आवे अने ध पछी विशेषण आवे, विशेषणनी पाछळ ईएसटी प्रत्यय लागे। बराबर छे। ત્રણ ડિગ્રી છે, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી। બરાબર છે। આમાં એઝ વિશેષણ, એઝ વિશેષણની પાછળ ઈઆર અને પછી તરત ધેન આવતું હશે, સુપરલેટિવની અંદર ધ અને વિશેષણની પાછળ ઈએસટી પ્રત્યે લાગે છે। હવે તમારે ભણવાની કેટલી છે અત્યારે, તો કે પહેલી અને બીજી બે ડિગ્રીનો અભ્યાસ તમારે કરવાનો છે। ત્રીજી ડિગ્રી જે છે એ અત્યારે તમારે આવશે ને એ ધોરણ આઠની અંદર આવશે। એમાં ધોરણ આઠની અંદર આવશે સુપરલેટિવ ડિગ્રી। બરાબર। અત્યારે તમારે જેનો અભ્યાસ કરવાનો છે બે જ ડિગ્રી છે, પહેલી પોઝિટિવ અને બીજી છે કમ્પેરેટિવ ડિગ્રી। આ બે ડિગ્રીને યાદ રાખવાનું છે। એઝ વિશેષણ, એઝ એટલે પોઝિટિવ ડિગ્રી, વિશેષણની પાછળ ઈઆર અને ધ્યાન લાગે તરત જ, બરાબર, તો એ આવશે કમ્પેરેટિવ ડિગ્રી। બરાબર છે। તો આની બ્લેન્ક્સ પણ આપણને આપી છે, પણ થોડેક એક્ઝામ્પલ્સ પણ આપણે કરવા છે, તો સૌથી પહેલાં નોટ કરી લેજો। બરાબર છે। તમારું ગ્રામર છે એમાં જ લખી નાખજો, કારણ કે આ બહુ જ કામનું છે, જે આપણે મેં તમને લખાવ્યું છે ને કે એઝ વિશેષણ એઝ, આની ઉપર આપણે હાલવાનું છે। એઝ વિશેષણ એઝ, વિશેષણની પાછળ ઈયર લાગે ને તરત જ ધ્યાન આવતું હોય, અને ધ અને વિશેષણની પાછળ ઈએસટી પ્રત્યય લાગે। પણ મેં કીધું એમાં ધોરણ આઠની અંદર આવશે, પણ તમારે અત્યારે ખાસ આ બે જે ડિગ્રી છે એનો અભ્યાસ તમારે કરવાનો છે। બરાબર છે। તો વિડીયો સ્ટોપ કરી અને આ ખાસ લખાણ છે લખી નાખો અને પછી આપણે આગળ વધીએ। બરાબર છે। ચાલો, તો હવે આપણે એક્ઝામ્પલ્સ તરફ જઈએ, તો એક્ઝામ્પલ્સની અંદર બે ડિગ્રી આપણે એના અભ્યાસ કરવાનો છે। બરાબર છે। તો સૌથી પહેલું આપણે લઈએ પોઝિટિવ ડિગ્રી એક્ઝામ્પલ્સ। તો સૌથી પહેલું વાક્ય લ્યો, રમેશ ઇઝ એઝ ટોલ એઝ મહેશ। જો મેં બે જણની કમ્પેરિઝન કરીએ, રમેશ અને મહેશની, શું કીધું, રમેશ ઇઝ એઝ ટોલ એઝ મહેશ, રમેશ મહેશ જેટલો જ ઊંચો છે, રમેશ મહેશ જેટલો જ ઊંચો છે। તો અહીંયા જો એઝ અને આ જે છે ને એ શું છે, વિશેષણ છે। શું છે, વિશેષણ। વિશેષણ કોને કહેવાય, નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય। શર્ટ પહેર્યો છે, કેવો પહેર્યો છે, બ્લેક, બ્લેક શર્ટ, તો બ્લેક એ શું થયું, વિશેષણ થયું। એવો રંગ છે, નાનું મોટું જાડું પાતળું, આ બધા વિશેષણ છે, નામના અર્થમાં વધારો કરે એ વિશેષણ કહેવાય। તો અહીંયા એઝ વિશેષણ એઝ, અહીંયા યાદ રાખજો વિશેષણનું મૂળ રૂપ જે હોય તે આ। બરાબર છે। તો આ પ્રમાણે મેં તમને કીધું ને કે પોઝિટિવ ડિગ્રી છે, આ કઈ છે, પોઝિટિવ ડિગ્રી એટલે પીડી। ઓકે, આ જ વસ્તુ છે, આ જ વાક્ય છે, અને મારે કેમાં કમ્પેરેટિવ ડિગ્રીમાં રૂપાંતર કરવું હોય તો મારે અહીંયા લખવાનું, શું લખવાનું, જે ભાઈ આના કરતાં મોટો છે, કે રમેશ કે મહેશ કરતાં મોટો છે, એવું મારે કેવું છે, તો અહીંયા લખીશ રમેશ ઇઝ, ઓકે, રમેશ ઇઝ, પછી કમ્પેરેટિવ ડિગ્રીમાં શું કીધું હતું, કે જે વિશેષણ હોય વિશેષણની પાછળ ઈઆર લગાડવાનું। ઓકે, તો વિશેષણ શું છે, ટોલ છે। ઓકે, તો ટોલની પાછળ શું લગાડવાનું છે, ઈઆર। ઓકે, અને ત્યાર પછી તરત ધ્યાન આવશે, તો ટોલર ધ્યાન કોના કરતા, મહેશ કરતા। ઓકે, તો આ બની ગઈ તમારી સુપર, સોરી, કઈ, કમ્પેરેટિવ ડિગ્રી, સીડી। ઓકે, તો અહીંયા જો તો આ છે ઉદાહરણ છે કોનું છે, કમ્પેરેટિવ ડિગ્રીનું। ઉપરનું જે છે એઝ વિશેષણ એઝ એટલે એ પોઝિટિવ ડિગ્રી છે, અહીંયા વિશેષણની પાછળ ઈઆર અને ત્યાર પછી તરત ધ્યાન આવે તો એ કઈ છે, કમ્પેરેટિવ ડિગ્રી છે। બરાબર છે, અધિકતા દર્શક, તો આ મુજબ વાક્યો છે બનાવવાના છે। તો બીજું વાક્ય આપણે બનાવીએ, બરાબર છે, કાવ્યા is as beautiful as બંસિકા। ચાલો, આ થયું એવું પોઝિટિવ ડિગ્રી, કાવ્યા ઇઝ એઝ બ્યુટીફુલ એઝ બંસિકા, કાવ્યા છે બંસિકા જેટલી સુંદર છે, કાવ્યા બંસિકા જેટલી સુંદર છે। હવે આ રહ્યું પોઝિટિવ ડિગ્રી, કારણ કે જેટલી કાવ્યા છે એટલી જ બંસિકા છે, જેટલી બંસિકા છે એટલી જ કાવ્યા છે, એટલે કે એ સુંદરતાની વાત કરે છે, એઝ વિશેષણ એઝ। બરાબર છે। તો હવે મારે એવું કહેવું છે, ભાઈ કાવ્યા છે આના કરતાં વધારે સુંદર છે, અથવા તો બંસિકા છે આના કરતાં છે। બરાબર છે। તો ફોર એક્ઝામ્પલ, કાવ્યા છે તો કાવ્યા એના કરતાં સુંદર છે, એવું મારે લખવું છે, તો હું લખીશ કાવ્યા ઇઝ। હવે યાદ રાખજો,
एक आ ब्यूटीफुल नाम नो जो शब्द छे ने ब्यूटीफुल आ अपवाद छे अपवाद छे એટલે યાદ રાખજો આની બ્યુટીફુલર એવું થાય ને ઈ આની પાછળ નો લાગે આની આગળ શું લાગે મોર લાગે બરાબર મૂળ રૂપ છે અહીંયા આખું લખી દઉં છું કે બ્યુટીફુલ અહીંયા એસ અહીંયા પણ એસ આ પોઝિટિવ ડિગ્રી માટે છે ઓકે કમ્પેરેટિવ ડિગ્રીમાં શું આવશે મોર બ્યુટીફુલ આવશે અને પછી ધ્યાન આવશે આ તમારી કઈ ડિગ્રી થઈ કમ્પેરેટિવ ડિગ્રી યાદ રાખજો અને સુપરલેટિવમાં શું આવશે ધ મોસ્ટ બ્યુટીફુલ ધ મોસ્ટ બ્યુટીફુલ આ છે તમારી કઈ સુપરલેટિવ ડિગ્રી છે પણ એનો અભ્યાસ આપણે કરવાનો નથી પણ આને યાદ રાખવાનું શું કામ આપણા માટે કામનું છે કારણ કે બધા આમાં ઘણા બધા નિયમો આવે છે જેમ તમે લો કે ને સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવવાનું પછી તમે ઈડી પ્રત્યે લગાડતા કે એનજી પ્રત્યે લગાડતા એમ નિયમ આમાં પણ લાગુ પડે છે બરાબર જ્યારે આવશે ત્યારે આપણે જોઈશું તો અત્યારે શું યાદ રાખવાનું છે બ્યુટીફુલ વાવું છે તો પોઝિટિવ ડિગ્રીની અંદર આવે તો એઝ બ્યુટીફુલ એઝ લખવાનું છે પણ કમ્પેરેટિવ ડિગ્રીની અંદર આવે તો મોર બ્યુટીફુલ એવું લખશે બ્યુટીફુલની બ્યુટીફુલની પાછળ ઈઆર પ્રત્યે લાગે નહીં આગળ લાગે મોર મોર બ્યુટીફુલ ધેન એવી રીતે સુપર ડિગ્રીમાં શું આવશે ધ પછી મોસ્ટ આવશે ને પછી બ્યુટીફુલ આવશે એટલે અપવાદ છે અને ખાસ યાદ રાખવો પડશે બરાબર છે તો કાવ્યા ઇઝ હું લખશું બ્યુટીફુલ નહીં પણ મોર બ્યુટીફુલ મોર બ્યુટીફુલ ધેન વિશેષણ પછી તરત ધેન આવશે બંસિકા કાવ્યા બંસિકા કરતાં વધારે સુંદર છે પણ હવે મારે બંસિકા છે એને વધારે સુંદર કહ્યું છે તો બંસિકા ક્યાં આવશે પહેલાં આવશે બંસિકા ઇઝ મોર બ્યુટીફુલ મોર બ્યુટીફુલ ધેન કોના કરતા કાવ્યા કરતા ઓકે તો લખી નાખું થઈ ગયું બંસિકા ઇઝ મોર બ્યુટીફુલ ધેન કાવ્યા તો જેને વધારે સુંદર લાગવું છે જેને વધારે વાક્ય પ્રમાણે તમને આવશે બરાબર છે મને એવું લાગે ભાઈ કાવ્યને વધારે સુંદર કેવું છે તો મારે કાવ્યનું નામ પહેલાં લખવું છે પછી બંસિકા છે એને વધારે સુંદર દેખાડવું છે તો મારે બંસિકાનું નામ પહેલાં લખવું પડશે બરાબર છે તો આ મુજબ વાક્ય છે બનાવવાના છે આ પોઝિટિવ ડિગ્રી છે બરાબર છે પોઝિટિવ છે અને આવડી આ છે કઈ છે કમ્પેરેટિવ ડિગ્રી છે આ બંને હો બંને ઉદાહરણ છે કમ્પેરેટિવ ડિગ્રીના જ ઉદાહરણ છે બરાબર છે ખાલી મેં નામ ભેગ્યું કે કાવ્ય છે એ સુંદર છે પછી આ બાજુ બંસિકા છે એ સુંદર છે બરાબર છે અહીંયા બે સરખા સુંદર છે પણ અહીંયા મેં કાવ્યને કીધું કે કાવ્ય બંસિકા કરતાં વધારે સુંદર છે અને અહીંયા બંસિકા છે એ કાવ્ય કરતાં વધારે સુંદર છે તો જે તે વાક્ય પ્રમાણે આપણે કામ કરવાનું છે તો આ મુજબ વાક્ય છે આપણે બનાવવાના છે બરાબર આ થોડીક પ્રાથમિક એક્ઝામ્પલ્સ આપણે કહ્યા છે હવે આપણે આજે ગ્રામરનો ટોપિક છે પ્રશ્ન નંબર એક એની તરફ હવે જવાનું છે બરાબર પણ આ એક નોટ ડાઉન ખાસ કરી લેજો તમારા માટે ખૂબ જ કામનું છે ચલો પહેલો પ્રશ્ન આપણી સામે છે શું કીધું છે તો કે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે હવે બરાબર ધ્યાન આપજો એકદમ સહેલું છે પહેલો પ્રશ્ન કાંઈ જ નથી હમણાં મેં તમને કીધું બે ડિગ્રી આપણે શીખવાની છે ટોટલ ડિગ્રી કેટલી ત્રણ પોઝિટિવ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી આપણે અભ્યાસ કોનો કરવાનો છે અત્યારે બે ડિગ્રીનો પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી બરાબર છે તો હમણાં મેં તમને સૂચના આપી કે આપણા માટે શું કામનું છે એઝ વિશેષણ એઝ એટલે પોઝિટિવ ડિગ્રી થઈ તો વિશેષણ એસ અને એઝ આપ્યું હોય વચ્ચે ખાલી જગ્યા હોય તો વિશેષણ જે તમને આપ્યું હોય એનું મૂળરૂપ લખી નાખવાનું એ જ આપ્યું હોય છે પછી બીજું ધ્યાન આપ્યું હોય અને ધ્યાનની પહેલાં ખાલી જગ્યા હોય તો વિશેષણનું ઈઆર વાળું રૂપ લખવાનું એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી બરાબર તો વિશેષણની પાછળ ઈઆર લગાડી પછી તરત ધ્યાન આવતું હોય એવું તો ઉદાહરણ જોઈએ વધારે ખ્યાલ આવશે માય હાઉસ ઇઝ એઝ બ્લેન્ક એઝ યોર હાઉસ કાઉન્સમાં તમને આપ્યું છે બિગ હવે પહેલી વાર અહીંયા એઝ આપ્યું છે અહીંયા પણ એઝ આપ્યું છે ઓકે એટલે અહીંયા શું કરવાનું જે વિશેષણ આપ્યું છે એ લખી નાખવાનું બીજું કોઈ પ્રકારનું ચેન્જ કરવાનું નથી એટલે આ કઈ ડિગ્રી થઈ ગઈ પોઝિટિવ ડિગ્રી થઈ ગઈ બરાબર છે માય હાઉસ ઇઝ એઝ બિગ એઝ યોર હાઉસ મારું ઘર તમારા ઘર જેટલું જ મોટું છે સમાનતા મારું ઘર જેટલું મોટું છે એટલું તમારું ઘર મોટું છે બરાબર મારું ઘર તમારા ઘર જેટલું જ મોટું છે અથવા તમારું ઘર મારા ઘર જેટલું જ મોટું છે એ આમ બોલો કે આમ બોલો બરાબર છે સેમ જ રહેશે પછી બીજું છે માય બેગ ઇઝ બ્લેન્ક ધેન યોર બેગ કાઉન્સમાં આપ્યું છે હેવી તો અહીંયા જુઓ ધેન આપ્યું છે મેં તમને વાત કરી ને હમણાં કમ્પેરેટિવ ડિગ્રીની અંદર તો જ્યારે
એવું આવે કે વિશેષણની પાછળ ઈઆર અને તરત જ ધ્યાન આવતું હોય તે કમ્પેરેટિવ ડિગ્રી હોય, પણ આપણે ખાલી જગ્યા પર એટલે ધ્યાન આપ્યું છે તો ખાલી જગ્યા પછી તરત જ ધ્યાન આવે એટલે કઈ ડિગ્રી હોય, કઈ ડિગ્રી હોય? કમ્પેરેટિવ ડિગ્રી, બરાબર છે? તો વિશેષણ હોય, વિશેષણની પાછળ નિયમ મુજબ તમારે ઈઆર પ્રત્યય લગાડવો પડે. હવે અહીંયા બરાબર જોજો, આ હેવી છે, ઓકે? તમે એવું વાંચ્યું હશે કે વ્યંજન વત્તા વાય આવે, આવો નિયમ તમે શીખ્યા હતા, વ્યંજન વત્તા વાય આવે તો વાયને દૂર કરીને તમે આઈએસ પ્રત્યય લગાડતા, બરાબર છે? આવો નિયમ તમે સાદા વર્તમાન કાળમાં શીખ્યા હતા, તો એ નિયમ અહીંયા પણ લાગુ પડે છે કે વ્યંજન વત્તા વાય આવે તો વાયને દૂર કરવાનો. ઓકે, કરી દીધા. હાલ વ્યંજન વત્તા વાય આવે તો વાયને દૂર કરવાનો, એનો આય કરવાનો, કરી નાખ્યો. આમાં શું લાગશે? ઓલામાં આઈએસ પ્રત્યય લાગતો હતો, આમાં શું લાગશે? આઈ આર પ્રત્યય લાગશે, બરાબર છે? એટલે કે વાય આવે તો વાયને દૂર કરી દેવાનો, એનો આય કરવાનો, અને અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી છે એટલે આપણે ઈઆર પ્રત્યય લગાડવો પડે, બરાબર છે? મૂળ રૂપ શું છે? હેવી છે, તો હેવીનું આપણે શું કરવાનું છે? હેવીયર, બરાબર છે? તો આની પાછળ ઈઆર પ્રત્યય લગાડવાનું છે એવું આપણને કીધું, પણ અહીંયા વ્યંજન વત્તા વાય આવે એટલે વાયનો આય કરવાનો, પછી ઈઆર પ્રત્યય લગાડવાનો, તો મેં લગાડ્યો છે. તો માય બેગ ઇઝ હેવીયર ધેન યોર બેગ, મારી બેગ તમારી બેગ કરતાં વધારે વજનવાળી છે. હેવી, હેવી એટલે ભારે, અને લાઇટ, લાઇટ એટલે આપણે જે લાઇટ કહીએ ને, લાઇટ એટલે કે હળવું. પછી નથુભાઈ ઇઝ એઝ બ્લેન્ક એઝ કેશુભાઈ, જો એઝ આવ્યું, હા આવ્યું એઝ, તો કઈ ડિગ્રી થઈ? પોઝિટિવ. જો આ છે એ કઈ હતી? કમ્પેરેટિવ ડિગ્રી. આ પાછી પોઝિટિવ ડિગ્રી આવી, ઓકે. એઝ વિશેષણ એઝ હું આપ્યું છે, હેપી, ઓકે, લખી નાખો, એ કોઈ ચેન્જ કરવાનો નથી. નથુભાઈ ઇઝ એઝ હેપી એઝ કેશુભાઈ, નથુભાઈ કેશુભાઈ જેટલા જ ખુશ છે, બરાબર. સ્નેહા ઇઝ બ્લેન્ક ધેન હર સિસ્ટર, અહીંયા ધેન આવ્યું, કઈ ડિગ્રી થઈ? આ કમ્પેરેટિવ ડિગ્રી થઈ. એટલે શું કરશું? જે વિશેષણ આપ્યું છે એનું ઈઆર વાળું રૂપ લખવાનું છે, ઓકે. કયું રૂપ? ઈઆર વાળું, એટલે કે આપણે જે વિશેષણ, વિશેષણની પાછળ ઈઆર પ્રત્યય લગાડવાનું. પણ મેં તમને હમણાં જ આની વાત કરી, બ્યુટીફુલ આવે ત્યારે એ અપવાદ છે, એમાં બ્યુટીફુલર એવું લખાય નહીં. શું લખાય? તો મોર બ્યુટીફુલ લખાય. શું લખાય? મોર બ્યુટીફુલ. તો તેને આવે તો સ્નેહા ઇઝ મોર બ્યુટીફુલ ધેન હર સિસ્ટર, સ્નેહા એની બેન કરતાં વધારે સુંદર છે. માય બાઇસિકલ ઇઝ બ્લેન્ક ધેન માય સ્કૂટર, જો ફરી વાર ધેન આવ્યું, વિશેષણની પાછળ શું લગાડવાનું છે? ઈ યાદ, ઓકે, લખો ઓલ્ડ. તો અહીંયા તો વ્યંજન વ્યંજન છે એટલે કોઈ નિયમ લાગુ કરતો નથી, તો આની પાછળ ખાલી શું લાગશે? ઈ યાર લાગશે. સામાન્ય રીતે એવું કહેવાય કે વિશેષણની પાછળ ઈ યાર પ્રત્યે લગાડો, પણ મેં કીધું સ્વર વધતા વ્યંજન આવતું, તો વ્યંજનને બેવડાવવાનું, પછી ઈ યાર પ્રત્યે લગાડવાનું. વ્યંજન વધતા વાય આવે તો વાયને દૂર કરી એનો આય કરવાનો, પછી ઈ યાર પ્રત્યે લગાડવાનું. આને યાદ રાખજો નિયમ, કારણ કે આ નિયમો કામમાં આવશે. તો ઓલ્ડ છે, ઓલ્ડની પાછળ આપણે ઈ યાર પ્રત્યે લગાડ્યો. માય બાયસિકલ ઇઝ ઓલ્ડર ધેન માય સ્કૂટર, તો મારી સાયકલ છે એ સ્કૂટર કરતાં જૂની છે. મનુભાઈ હાઉસ ઇઝ બ્લેન્ક ધેન રાજુભાઈ હાઉસ, તો અહીંયા ધેન આવ્યું એટલે કે જે વિશેષણ આપ્યું છે એનું ઈઆર વાળું રૂપ આપણે લખવું પડે. હવે અહીંયા જોજો, ખાસ બીગ જો, તો સ્વર વત્તા વ્યંજન આવ્યું, હા સ્વર વત્તા વ્યંજન આવે છે, તો શું કે જે સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવવાનું અને પછી ઈઆર પ્રત્યય લગાડવાનું, આ ભૂલવાનું નહીં. કયો કયો? બે નિયમ ફરીવાર કહું છું કે જ્યારે વ્યંજન વત્તા વાય આવે તો વાયને દૂર કરીને આય કરવાનો, પછી ઈઆર પ્રત્યય લગાડવાનો. હવે સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવે, પછી ઈઆર પ્રત્યય લગાડવાનું. મનુભાઈ હાઉસ ઇઝ બિગર ધેન રાજુભાઈ હાઉસ, મનુભાઈનું ઘર છે એ રાજુભાઈના ઘર કરતાં મોટું છે, ઓકે. તો આ મુજબ વાક્ય છે આપણે બનાવવાના. આ તો ખાલી જગ્યા હતી, અહીંયા કૌંસમાં આપ્યું છે એ મુજબ લખવાનું છે. તમારે હું યાદ રાખવાનું, મેં તમને કીધું એઝ અને એઝ આવે એટલે વિશેષણ જે આપ્યું એ લખી નાખો, એમાં કોઈ ચેન્જ કરવાનો નથી. ધેન આવે તો જે વિશેષણનું રૂપ તમને અહીંયા આપવામાં આવ્યું છે એનું ઈઆર વાળું રૂપ તમારે અહીંયા લખવાનું છે. એવા ઉદાહરણ, એવા એક્ઝામ્પલ્સ તમને તમારા ગ્રામરની અંદર આપેલા છે, બરાબર. જે ફેરફાર થતા હોય તમારે જોવાના રહેશે. બાકી નિયમ યાદ રાખો તો તમારે એ જોવાની પણ જરૂર પડશે નહીં. નિયમ ખાલી કેટલા આપણે બે જ કીધા હતા, બરાબર છે? એક તો શું કીધું કે સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવવાનો, પછી ઈઆર પ્રત્યે લગાડવાનો. વ્યંજન વત્તા વાય આવે તો વાયની જગ્યાએ આય કરવાનો, પછી ઈઆર પ્રત્યે લગાડવાનો, બરાબર. અને એક આ બ્યુટીફુલ વર્ડ યાદ રાખવાનું, એઝ બ્યુટીફુલ એઝ, મોર બ્યુટીફુલ ધેન, ધ મોસ્ટ બ્યુટીફુલ, ત્રણેય ડિગ્રી પ્રમાણે, બરાબર છે? તો બસ આ પહેલો પ્રશ્ન છે, એની છ ખાલી જગ્યા કરી, બાકીના જે ચાર ખાલી જગ્યાઓ છે એ તમારે ઘરે જાતે
કરવાની છે. ચલો બીજા પ્રશ્ન તરફ જે એકદમ સરળ, તમે કહેશો કે સર આની જેવું સહેલું કાંઈ પણ નથી, એકદમ સરળ ટોપિક છે, બરાબર છે. ચલો બાકીને ત્યાં તમે ઘરે જાતે કરજો, ઓકે. ચલો બીજો પ્રશ્ન જોઈએ. ચલો બીજો પ્રશ્ન છે, જુઓ એકદમ સરળ છે, જોઈએ શું કરવાનું છે એની અંદર. તો તમને ખાસ કહેલું કે તમને એક્ઝામ્પલ્સ ગ્રામરની અંદર આપેલું છે, તો અહીંયા જે છે એ પોઝિટિવ ડિગ્રી છે એ તમારે બનાવવાની છે. કઈ? પોઝિટિવ ડિગ્રી, ઓકે. તો એકદમ સરળ કામ છે, જોઈએ આપણે શું કરવાનું. ટી, હોટ અને કોફી. તો આ જે છે ને વચ્ચે આવી પૂછ્યું તમારું વિશેષણ છે. શું છે? વિશેષણ છે, ઓકે. જોઈએ ટી પછી ઇઝ. ટી ઇઝ કઈ ડિગ્રી છે? પોઝિટિવ ડિગ્રી. તો અહીંયા લખવાનું એઝ પછી વિશેષણ હોટ ફરી વાર એઝ પછી લખી નાખવાનું છે કોફી. વાક્ય બની ગયું. ટી ઇઝ એઝ હોટ એઝ કોફી. ચા કોફી જેટલી જ ગરમ છે, ઓકે. તો અહીંયા જુઓ મેં અમે સાચું કાંઈ પણ ઉમેર્યું નથી. હું લખ્યું વચ્ચે ઇઝ લખ્યું, પછી અહીંયા પોઝિટિવ ડિગ્રી છે એટલે એઝ અને એઝ વચ્ચે વિશેષણ આવ્યું, ઓકે. બીજું વાક્ય જુઓ, કમલ એટલે હેપી અને કિશોર, ઓકે. કમલ પછી ઇઝ પોઝિટિવ ડિગ્રી છે બધા એટલે એઝ વિશેષણ હેપી અને પછી પાછું એઝ કિશોર. જુઓ એકદમ સરળ, કમલ ઇઝ એઝ હેપી એઝ કિશોર. કમલ કિશોર જેટલો જ ખુશ છે. તો અહીંયા જે નામ આપ્યું છે નામ લખો, પછી ઇઝ લખો, પછી એઝ વિશેષણ એઝ, અને જે નામ આપ્યું છે એ વિશેષણ પણ તમને આપ્યું છે, એ તમારે ખાલી એઝ એઝ લગાડવાનું છે, બરાબર. માય વિલેજ સ્મોલ ને યોર વિલેજ. તો અહીંયા માય વિલેજ ઇઝ એઝ વિશેષણ સ્મોલ એઝ યોર વિલેજ, ઓકે. વાક્ય બની ગયું. માય વિલેજ ઇઝ એઝ સ્મોલ એઝ યોર વિલેજ. મારું ગામ તમારા ગામ જેટલું નાનું છે. દીપા ઓલ્ડ અને દીના. તો દીપા ઇઝ એઝ વિશેષણ ઓલ્ડ એઝ દીના. ઓલ્ડ એટલે એની ઉંમર કે ભાઈ દીપા છે એ દીના જેટલી જ છે. કેમ? 12 વર્ષનું બાળક હોય તો એ પણ 12, એટલે કે દીપા છે એ 12 વર્ષની હોય તો આ પણ એટલી જ 12 વર્ષની છે, એવું કેવું છે એટલા માટે. હા, બાકી ઓલ્ડ એટલે આમ જૂનું થાય ને વૃદ્ધય થાય, પણ એવા અર્થમાં લેવાનું નથી. પછી મેઘા, ક્લેવર અને મમતા, આ ખાસ ધ્યાન આપજો. મેઘા ઇઝ એઝ ક્લેવર. ક્લેવર એટલે હોશિયાર, ફરી વાર એઝ અને મમતા. તો આવા સાદા સિમ્પલ વાક્ય છે બનાવવાના છે, આમાં કાંઈ પણ ઉમેરવાનું નથી. જો મેઘા મેઘા છે, બરાબર છે, ક્લેવર ક્લેવર છે, મમતા આ મમતા છે, ઉમેર્યું શું? ઇઝ એઝ અને એઝ, બસ આટલું બધા ઉમેરવાનું છે, બાકીનું વાક્ય કાંઈ છે નહીં, બરાબર. અને બીજું એક કે અહીંયા ક્લેવર શબ્દ આપ્યો છે ને, મેં ખાસ એટલે કીધું કે અહીંયા જે ક્લેવર છે એ જ્યારે કમ્પ્લીટ ડિગ્રીની અંદર આવે, બરાબર છે, તો ક્લેવરમાં યાદ રાખજો ક્લેવરનું શું થાય, ક્લેવર એર થાય, પાછળ ઈયર પ્રત્યે લાગે ફરી વાર. અહીંયા ઓલરેડી છે જ તે, એ ક્લેવરનો સ્પેલિંગ છે આખું, આ વિશેષણનું મૂળ રૂપ છે, એની પાછળ ઈયર લાગે એટલે ક્લેવર એર થાય અને પછી ધ્યાન આવે, આને યાદીમાં રાખજો, ઓકે. ચાલો અહીંયા પહેલો પ્રશ્ન, પાંચે પાંચ આપણે એક્ઝામ્પલ્સ કરી નાખ્યા છે. હવે પ્રશ્ન નંબર જે 2 છે એમાં આપણે જોવાનું છે, એ પણ એકદમ સરળ છે, એમાં પણ કંઈ કરવાનું નથી, બસ આ જ પ્રમાણે છે એ તમારે કમ્પિટિટિવના એક્ઝામ્પલ્સ કરવાના છે, ઓકે. ચાલો છે બીજો પ્રશ્ન. ચલો આપણી સામે બીજો પ્રશ્ન છે એ પણ રજૂ છે. હવે પહેલો પ્રશ્ન છે આપણે પોઝિટિવ ડિગ્રીનો લીધો, અહીંયા બીજો પ્રશ્ન જે છે એ કમ્પેરેટિવ ડિગ્રીનો છે, ઓકે. તો આમાં હું યાદ રાખવાનું વિશેષણની પાછળ ઈ આર અને તરત ધ્યાન આવતું હોય એવું. રોમા શોર્ટ અને લોપા, ઓકે. રોમા ઇઝ શોર્ટ છે એસ એચ ઓ આર ટી, એની પાછળ આપણે શું લગાડવાનું છે? ઈ આર, શોર્ટર. કોઈ નિયમ લાગુ પડતો નથી. શોર્ટર ધેન, કારણ કે મેં કીધું ને કે વિશેષણનું ઈઆર વાળું પછી ધેન આવતું હોય છે, પછી ધેન લખવાનું, પછી લોપા. બાકી વાંચો, રોમા ઇઝ શોર્ટર ધેન લોપા. રોમા લોપા કરતા નાની છે, શોર્ટ એટલે નાનું ટૂંકું. અમિત ક્લેવર અને આશીષ, ઓકે. અમિત ઇઝ વિશેષણ
વિશેષણની પાછળ ઈઆર પ્રત્યય લગાડો. હમણાં આપણે વાત કરી ક્લેવરનું, શું થાય ક્લેવર એર, અને તરત જ ધેન આવે. કોના કરતા? આશીષ કરતા. લખી નાખો આશીષ. અમિત ઇઝ ક્લેવરર ધેન આશીષ. અમિત આશીષ કરતા હોશિયાર છે. કાંતિભાઈ રીચ અને રમણીકભાઈ. ઓકે, કાંતિભાઈ ઇઝ, ઓકે ઉભા રહી જાઓ. વિશેષણ, વિશેષણ શું છે? રીચ. ચાલો આની પાછળ શું લાગશે? ઈયર. કોઈ નિયમ લાવવો પડે છે? નહીં. ઓકે, તો એની પાછળ ઈયર લગાડજો, તરત જ ધેન આવશે. રીચર ધેન કોના કરતા? રમણીકભાઈ. કાંતિભાઈ ઇઝ રિચર ધેન રમણીકભાઈ. કાંતિભાઈ રમણીકભાઈ કરતા પૈસાદાર છે. ધીસ ફાર્મ લાર્જ ધેટ ફાર્મ. ઓકે, ધીસ ફાર્મ ઇઝ લાર્જ છે. જો આમાં જજો, લાર્જ, લાર્જ એટલે મોટું. તો અહીંયા છેલ્લે ઈ ઓલરેડી આપ્યો છે એટલે ખાલી આર લગાડવાનો છે. બધામાં આવું નહીં થાય, પણ આમાં થાય છે. લાર્જ છે એની પાછળ ખાલી આર પ્રત્યે લગાડો, ઈયર લાગેલો દેખાય. બરાબર છે? તો લાર્જનું શું થાય? લાર્જર. પછી આવશે ધેટ ફોર્મ. ઓકે, પૂરું. ધીસ ફાર્મ ઇઝ લાર્જર ધેન, લાર્જર સોરી ધેન છે લગતા ભૂલી કે લાર્જર ધેન ધેટ ફાર્મ, કે આ ફાર્મ પહેલા ફાર્મ કરતાં મોટું છે. માય મધર ઓલ્ડ અને યોર મધર. ઓકે, માય મધર ઇઝ ઓલ્ડ. ઓલ્ડનું શું થશે? પાછળ ઈ આર લાગશે, કોઈ નિયમ લાગુ પડતો નથી. ઓકે, ઓલ્ડર ધેન યોર મધર. માય મધર ઇઝ ઓલ્ડર ધેન યોર મધર. મારા મમ્મી તારા મમ્મી કરતા મોટા છે. યંગર એટલે નાનું. બરાબર છે? ઓલ્ડર એના કરતા, એલ્ડર એટલે આ મોટું થાય, પણ ઓલ્ડર આની કરતા વૃદ્ધ છે અથવા આની કરતા મોટા છે એવું કહેવું છે. બરાબર છે? તો આ બધું વાક્ય છે બનાવવાના છે. પાંચ આપણે કહેવાય, પાંચ તમારે ઘર જાતે કરવાના છે. બરાબર? તો અહીંયા જુઓ તો શું ઉમેર્યું મેં? ઇઝ છે, પછી જે વિશેષણ છે એની પાછળ ઈયર પ્રત્યે લગાડ્યો, પછી ધ્યાન લગાડ્યું, બાકીનું જો બધું આપેલું છે. બરાબર છે? તો આ મુજબ કરવાનું છે. બીજું, આગળના ઉદાહરણમાં બીગ આપ્યું છે, તો બીગનું શું થાય? બિગર થાય. જો સ્વર વધતા વ્યંજન આવે તો વ્યંજન બેવડાય, પછી ઈયર પ્રત્યે લગાડવાનો છે. બરાબર? આવા જે નિયમો છે નિયમોને ખાસ ફોલો કરવાના છે. બાકીના જે પાંચ એક્ઝામ્પલ છે ઘરે જાતે કરવાના છે. એમાં આવો શબ્દ આવે ત્યારે યાદ રાખો, સર્વતા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવી, પછી ઈઆર પ્રત્યે લગાડવું, અને તરત પછી ધ્યાન લગાડવું. અને એક આવડો આ નિયમ. બરાબર છે? સ્વર વત્તા વ્યંજન, વ્યંજનને બેવડાવો, પછી ઈઆર પ્રત્યે લગાડવો, પછી વ્યંજન વત્તા વાય આવે તો વાયનો આય કરવાનો, પછી ઈઆર પ્રત્યે લગાડવાનો. બરાબર છે? તો અહીંયા સંપૂર્ણ રીતે જે આપણી ડિગ્રીઝ છે એ પૂર્ણ થઈ. જે તમારે ધોરણ સાતની અંદર જેટલો અભ્યાસ કરવાનો છે એ સંપૂર્ણ પૂરો. વિશેષ તમારે ધોરણ આઠની અંદર એનો અભ્યાસ કરવાનો છે. મેં કીધું એમ કે એની એક સુપરલેટિવ ડિગ્રી જે છે એ તમારે ધોરણ આઠની અંદર શીખવાની છે. બરાબર છે? થોડીક પ્રાથમિક માહિતી આમ તો મેં તમને આપી દીધી છે, છતાં આપણે ધોરણ આઠની અંદર પાછા વિશેષ શીખીશું. બરાબર છે? તો અહીંયા આપણો આજનો ટોપિક જે છે એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ ચેપ્ટરની અંદર આગળનો ગ્રામરનો ટોપિક છે આપણે કરવાના છે. ત્યાં સુધી રજા લઉં. આવજો. થેન્ક યુ.